નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં. ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પતંગોત્સવની તૈયારીઓ. ગોહિલવાડમાં પતંગ દોરા લાડવાથી લઈને શેરડી સુધીની ચીજ વસ્તુઓ ખરીદવા શહેરીજનો ઉમટ્યા. રામ ઉત્સવને લઈ રાજકોટમાં ભક્તિમય માહોલ. ઇસ્કોન મંદિર પરિસરમાં દીપોત્સવ, પાલખીયાત્રા, રામકથા, કીર્તન, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. પાટણવાસીઓ જલેબી, ફાફડા અને ઊંધિયાની જયાફત માણશે. શહેરમાં અંદાજે 5000 કિલો ઊંધિયું અને 1000 કિલોથી વધુ જલેબીનું વેચાણ થવાનો અંદાજ. અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. 10000 જેટલા દીવડાઓથી દીપોત્સવ અને શ્રી રામ તારક યજ્ઞનું આયોજન. ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ તૈનાત. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓને બચાવવા 1962 કરુણા એનિમલ હેલ્પલાઇન ટીમ સજ્જ બની. અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને કાતિલ દોરીનો ભોગ બનેલ પશુ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે પશુપાલન વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 3 દિવસના સમયગાળા દરમિયાન જિલ્લામાં નાના પશુ અને પાલતુ પશુ 34 અને મોર, કાબર અને કબૂતર જેવા 4 પક્ષીઓ કાતિલ દોરીનો ભોગ બનતા તેમને મોડાસા તેમજ અન્ય પશુ ચિકિત્સક દ્વારા સારવાર આપી બચાવાયા હતા. અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વને લઈને કાતિલ દોરીનો ભોગ બનેલ પશુ પક્ષીને સારવાર મળી રહે તે માટે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડામાં જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કરાયું છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો દાન પુણ્ય સાથે પતંગનું ત્રિવિધ પર્વ એટલે ઉત્તરાયણની રવિવારે ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી આડે ફક્ત એક જ દિવસ બાકી હોવાથી મકર સંક્રાંતિ લઈને ખાસ કરીને પતંગ પ્રેમીઓમાં તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચાડી છે, જેમાં પતંગ દોરા લાડવાથી લઈને શેરડી સુધીની ચીજ વસ્તુઓ ખરીદવા શહેરીજનો ઉમટ્યા હતા. આ પતંગોત્સવની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે. મકર સંક્રાંતિ આડે ફક્ત આજનો દિવસ જ બાકી હોવાથી લોકો શહેરની બજારોમાં પતંગ, રીલ, ફિરકી, સનગ્લાસ, ટોપી, હેટ સહિત શેરડી, તલ, શિંગ, દાળિયા સહિતની ચીકીઓની ધૂમ ખરીદી કરી રહ્યા છે. પાટણ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણ પર્વમાં પતંગ દોરી ચકાવવાનો મહિમા દિવસોને દિવસે વધતો જાય છે, ત્યારે ઉત્તરાયણ પર્વમાં પતંગ દોરીના પેજ લડાડવાની સાથે સાથે પતંગ રસિયાઓ જલેબી, ફાફડા અને ઊંધિયાની જયાફત પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક માણતા હોય છે, જેને લઈને પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા, જલેબી અને ઊંધિયાના સ્ટોલ ગોઠવાઈ જાય છે. અત્યારે ચાલુ વર્ષે ઘી, તેલ જેવી સામગ્રીના ભાવ વધવાના કારણે જલેબીના ભાવમાં રૂપિયા 20 થી લઈને 100 રૂપિયા સુધી જેટલો ભાવ વધારો થવાની શક્યતાઓ વર્તાયેલી છે. ઉત્તરાયણ પર્વની આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. લોકોએ પતંગ વડે આકાશી યુદ્ધ લડવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તરાયણ પર્વ દરમિયાન બનતી દુર્ઘટનાઓને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ અને ઘવાયેલા પક્ષીઓને બચાવવા 1962 કરુણા એનિમલ અભયારણ્ય શરૂ કરવામાં આવ્યું છે, જેથી પક્ષીઓને બચાવી શકાય અને તેમની હેલ્પલાઇન ટીમ સજ્જ બની છે. EMRI દ્વારા ગ્રીન હેલ્થ સર્વિસ વિભાગ દ્વારા ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વને લઈને વધારાની 108 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે, જેને લઈને ઇમરજન્સી સ્થિતિમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને વેળાસર સારવાર માટે પહોંચાડી શકાય. ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા પ્રમુખ 14 જાન્યુઆરીએ સિટી બસમાં રવિવારે તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી છે. ભરૂચ સિટી બસ સેવા 3 વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી, ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યું છે. 3 વર્ષથી રક્ષાબંધન પર્વે બહેનો માટે અને ગત ઉત્તરાયણે તમામ લોકો માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ હતી.
માલપુર બાયડ અને ધનસુરા તાલુકાના ખેડૂતો માટે જેવા દોરી સમાન ગણાતા વાત્રક જળાશયની ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં સિંચાઈ વિભાગ દ્વારા પાણીનો ત્રીજો રાઉન્ડ છોડાયો છે. નહેરમાં છીવાડાના વિસ્તારના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો મળી રહે તે માટે 100 ક્યુસેક કરતા વધુ પાણી છોડાયું હોવાનું સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલકે જણાવ્યું હતું. વાત્રક સિંચાઈ વિભાગ દ્વારા રવિ પાકની સિઝનમાં ખેડૂતોને વાવણી માટે પ્રથમ બીજો પાણીનો રાઉન્ડ અપાતા બંને નહેરોથી 5000 હેક્ટર કરતા વધુ જમીનમાં ખેડૂતોએ સિંચન કર્યું હતું. સમાચારોમાં આગળ વાત કરીએ તો આગામી 14 અને 15 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં પ્રતિ કલાકે 3 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ બંને દિવસ બપોરના સમયગાળામાં 1.5 થી 2 કલાક પવન નિરાશ કરી શકે છે. તો બીજી બાજુ ઉત્તરાયણના દિવસ કરતાં તેના બીજા દિવસે ઠંડીનું જોર વધુ રહી શકે છે. મહેસાણા જિલ્લામાં 14મીએ જિલ્લામાં પ્રતિ કલાકે 7 થી 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી જ્યારે કે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તેમજ રીસામાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 13, વડોદરામાં 16.6 અને સુરતમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ઘગડવાની શક્યતાઓ છે તો 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે. આકાશમાં ઉડતી પતંગને જોઈને જ કદાચ મનુષ્યએ પોતાની ઉડવાની ઈચ્છા સાકાર કરવા વિમાનની શોધ કરવા પ્રેરાયો હશે. પતંગોનો ફેલાવો જાપાન, કોરિયા, થાઈલેન્ડ, બર્મા, ઉત્તર આફ્રિકા અને ચીન એમ દુનિયાના અનેક વિસ્તારોમાં થઈ ભારતમાં પ્રવેશ્યો અને આ પતંગ ભારતની સંસ્કૃતિમાં અને સભ્યતામાં ઉત્સવના રૂપમાં વણાઈ ગયો છે. આ ઉત્સવને સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખી સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉત્તરાયણના પર્વ પર નદી પરના બ્રિજ સિવાય તમામ બ્રિજ ટુ વ્હીલર ચાલકો માટે બંધ રહેશે. ફક્ત સેફટી ગાર્ડ લગાડનાર વાહન ચાલકોને જ મુક્તિ અપાય છે. આ જાહેરનામાનો અમલ 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ કરવાનો રહેશે. તો તુક્કલ ખરીદવા અને ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ શખ્સ ચાઇનીઝ તુક્કલ વેચતો પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક MOU થયા છે. ગુજરાતમાં 10મી વાયબ્રન્ટ સમિટમાં 26.33 લાખ કરોડના MOU સંપન્ન થયા છે. 10મા વાયબ્રન્ટમાં 41,299 MOU થતાં ગુજરાતે એક નવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ટોરેન્ટ પાવર સેક્ટર ગ્રીન હાઇડ્રોજનમાં મોટું રોકાણ કરશે. ટોરેન્ટ દ્વારા વિવિધ 4 MOU કરવામાં આવ્યા છે. ટોરેન્ટ દ્વારા થયેલા MOU થકી 26,000 રોજગારી ઉદ્ભવશે. યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા 3 વર્ષથી સાધુ સંતો દ્વારા મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વને લઈ શાહી સ્નાનનો કાર્યક્રમ યોજાતો હોય છે. અગાઉ આ કાર્યક્રમ 1 દિવસનો ઉજવાતો હતો પણ ચાલુ વર્ષે સાધુ સંતો દ્વારા આ કાર્યક્રમ 5 દિવસીય યોજાવા જઈ રહ્યો છે, જેના માટે આજે 2જા દિવસે મોડી સાંજે અંબાજી મંદિર ટ્રસ્ટના પવિત્ર માન સરોવર કુંડ ખાતે ગંગા સ્વરૂપી પવિત્ર જળની ગંગા આરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશ વિદેશથી આવેલા સાધુ સંતોએ પણ આ ગંગા મહાઆરતીનો લાભ લીધો હતો, જે આગામી 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.